હાલોલ તાલુકાના જીમિયાપુર પ્રાથમિક શાળાના નવીન ઓરડાનું લોકાર્પણ અને સ્થાપના દિવસ ઉજવાયો હતો. હાલોલ તાલુકાના જીમિયાપુરા ગામની પ્રાથમિક શાળાના નવીન ઓરડા પોલીકેપ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા 2300 સ્ક્વેર ફૂટનું બાંધકામ 46 લાખની માતબર રકમના ખર્ચે તૈયાર થયેલા ઓરડાનું લોકાર્પણ કાર્યક્રમ અને શાળાઓના 64મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન જિલ્લા પંચાયતના સદસ્ય બાળ અને વિકાસ ચેરમેન શ્રી પ્રેમિલાબેન નેન્દ્રભાઈ પરમારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે આ શાળાના ઓરડાનું અનુવાદન કરવામાં આવ્યું હતું. એવા પોલીકેપ સોશિયલ વેલફેર ફાઉન્ડેશનના ડિરેક્ટર શ્રી રાકેશભાઈ તલાટી અને તેમની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી ત્યારે વિશેષ અતિથિ હાલોલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સંગીતાબેન ગોપાલભાઈ બારૈયા, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પાર્ટી પ્રમુખ શ્રી ચંદુભાઈ તથા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નરેન્દ્રભાઈ, પાલનપુર શક્તિ કેન્દ્રના પ્રમુખ શ્રી ગોપાલભાઈ બાપોટિયા, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અને શિવરાજપુર માઇન્સ સરપંચ શ્રી છત્રસિંહભાઈ તથા માજી સરપંચ શ્રી શ્યામસિંહભાઈ તથા તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર શ્રી સંવેદનભાઈ તથા ભારતીય જનતા યુવા મોરચા પાલનપુર સીટના સંયોજક શ્રી સુરેન્દ્રભાઈ પરમાર, તેમની સાથે પ્રભારી રણછોડભાઈ સહિત સૌ ગામના આગેવાનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમની શરૂઆત શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીતથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ ધપાવતા શાળાનો જન્મદિવસ નિમિત્તે કેક કાપી ત્યારબાદ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરાયું હતું અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગામના સૌ આગેવાનો અને બહેનો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસંગને શાંતિપૂર્ણ નિહાળ્યો હતો. રિપોર્ટિંગ બાય સુરેશભાઈ પરમાર.